પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયા નગરપાલિકામાં વોર્ડ નંબર 4ના અપક્ષ ઉમેદવારે સાયકલ પર સવાર થઈ મિત્રો સાથે પ્રચાર શરૂ કર્યો હતો. બે દિવસ પહેલા પ્રભુતામાં પગલાં માંડનાર યુવક વડીલોના આશીર્વાદ લઈ લગ્ન જીવનની શરૂઆત કરી, જ્યારે આજથી જીવનમાં મહત્વના પડાવ એટલે કે લોકોના આશીર્વાદ મેળવી જનપ્રતિનિધિ બનવાના પ્રયત્નમાં પ્રચાર શરૂ કર્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 4ના અપક્ષ ઉમેદવાર વત્સલ ગોંડલિયાએ સાયકલ પર સવાર થઈને મિત્રો સાથે પ્રચાર શરૂ કર્યો છે. મહત્વનું છે કે વત્સલ ગોંડલિયાએ બે દિવસ પહેલા જ પ્રભુતામાં પગલાં માંડીને લગ્ન જીવનની શરૂઆત વડીલો અને તેના સ્વજનોના આશીર્વાદ લઈને કરી, જ્યારે બે જ દિવસે ચૂંટણી પ્રચારમાં માતા પિતાના આશીર્વાદ મેળવીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. સાયકલ લઈને સવારથી વોર્ડ નંબર 4માં પ્રચાર કરવા નીકળી પડ્યા. વત્સલ યુવા ચહેરો છે અને લગ્ન જીવનની શરૂઆત વડીલોના આશીર્વાદ લઈ કરી, તે જ રીતે હવે વોર્ડ નંબર 4ના રહીશોના આશીર્વાદ મેળવીને ખંભાળા નગરપાલિકામાં અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી જનપ્રતિનિધિ બની લોકોની સેવા કરવા માંગે છે. બે દિવસ પૂર્વ લગ્ન જીવનની શરૂઆત કરનાર વત્સલ હવે ચૂંટણી પ્રચારમાં નીકળી ચૂક્યો છે. લોકોના સ્થાનિક મુદ્દાઓને લઈને સ્વદેશી વાહન એવા સાયકલ પર સવાર થઈને પ્રચાર પ્રસારની શરૂઆત કરવામાં આવી છે. વત્સલ સુરેશભાઈ ગોંડલિયા વોર્ડ નંબર 4માં અપક્ષ દાવેદારી નોંધાવેલી છે. કાલે જ મેં પ્રભુતામાં પગલાં માંડી મારા વડીલોના આશીર્વાદ લીધા છે, તો આજ એ જ રીતે ફરીથી એકવાર વોર્ડ નંબર 4માં હું પ્રચાર કરવા નીકળ્યો છું. તો જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે એવી જ રીતે મારા વડીલોને જે રીતે આશીર્વાદ મળ્યા છે, તે રીતે જાહેર જનતા, યુવાનો અને પબ્લિક વોર્ડ નંબર 4ની મને આશીર્વાદ આપે. દર્શન મોદી, જીટીવી ન્યૂઝ, જામખંભાળિયા.